નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન અને આખી આજના મુખ્ય સમાચારો પર. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આઈટી સેલ દ્વારા નવસર્જન સાયબર મીટ યોજાઈ. ઉમિયાધામ ખાતે બાદશાહ સુકન્યા બોર્ડ અર્પણ સમારોહ યોજાયો. જૂનાગઢના ભેસાણ ખાતે યોજાયેલા સમૂહલગ્ન મહોત્સવમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ. જનલક્ષી ફાઇનાન્શિયલ સર્વિસીસ એ મધર ડે ની કરી ઉજવણી. રાજાણી મસાલે જીવન ભર કા અતૂટ બંધ રાજાણી ચાય અગરબત્તી મસાલા ઓર માચીસ. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી એક્ઝિબિશન હોલ ખાતે ગઈકાલે આઈટી સેલ દ્વારા નવ સાયબર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયબર મીટમાં રાજકીય સલાહકાર અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોટવાડિયા, આઈટી સેલના ચેરમેન રોહન ગુપ્તા, મહામંત્રી રાજેશ સોની સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને આઈટી સેલના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમને આઈટી સેલ થકી કોંગ્રેસના પ્રચાર પ્રસારને કીધું વધુ વેગવંતો બની શકાય તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે અહેમદ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકાર સહિત ભાજપના 22 વર્ષના શાસનમાં જે ભ્રષ્ટાચાર થયો હતો તેને સોશિયલ મીડિયા થકી ખુલ્લો પાડી શકાય છે, તેમજ ગુજરાત સરકારે કરેલી કામગીરી સોશિયલ મીડિયા દ્વારા જાહેર કરી શકાય છે, તેનો ભ્રષ્ટાચાર પણ જાહેર થઈ શકે છે. 2011માં જ્યારે કોંગ્રેસના પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે અર્જુનભાઈ મોટવાડિયા હતા ત્યારે કોંગ્રેસના આઈટી સેલની શરૂઆત કરવામાં આવી હતી. તેની તે વખતે આ કામગીરી કામ કરતા કાર્યકરો બહુ ઓછા હતા. કોંગ્રેસના આઈટી વિભાગ કામ કરતો કાર્યકરોનો સમૂહ ખૂબ મોટો થયો છે. સોશિયલ મીડિયા દ્વારા માનવ સેવાનું ઉત્તમ કાર્ય થઈ શકે છે, આ એક ઉત્તમ સાધન છે. ભારત આઈટી વિભાગની શરૂઆત કરવાનો શ્રેય ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને ગુજરાતને ટેકનોકેટ શ્યામ પિત્રોડાને જાય છે. તેમના દ્વારા ભારતમાં આઈટીની વિભાગની શરૂઆત કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા દ્વારા દેશની એકતા થઈ શકે છે, આ દેશની એકતાનું સાધન છે. ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં આના દ્વારા ભ્રષ્ટાચાર ખુલ્લો પાડી શકાય છે. ભાજપ દ્વારા અને તેના નેતાઓ ગ્લોબલ પ્રચાર કરવામાં આવે છે, આ પ્રચારને સોશિયલ મીડિયા દ્વારા ખુલ્લો પાડી શકાય છે. આગામી ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં કાર્યક્રમ બુથ લેવલ સુધી કામ કરવાનું રહેશે. મતદારોને મતદાન કરવા માટે બુથ લેવલનું કામ જરૂરી છે. કોંગ્રેસના કાર્યકરોને કરવાનું છે. આ સંમેલનમાં પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસના ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે ગુજરાતના પ્રશ્નો ગુજરાતની સમસ્યા છેલ્લા 22 વર્ષના શાસનમાં હલ થઈ શકે નથી. સોશિયલ મીડિયા દ્વારા ગુજરાતના સરકાર દ્વારા કરવામાં આવતી કામગીરીનો ખ્યાલ આપી શકાય છે. 22 વર્ષમાં ભાજપના સરકારની કોઈ કામગીરી થઈ નથી તે માત્ર પ્રચાર કર્યો છે. ભાજપના આગેવાનો 10મું ધોરણ પાસ થયેલા આગેવાનો છે. ભાજપમાં સૌથી વધુ ગુનેગારો પણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂઠાણું ફેલાવીને પ્રચાર કર્યો છે. સિટકુ નદીઓ નર્મદાનું પાણી છોડીને 12 માસ પાણી દેવાના જૂઠાણા પર પ્રચાર કર્યો હતો. આવા કેટલા જૂઠાણા ભરેલા કાર્ય નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ સંમેલનમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અજય મોટવાડે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હું જ્યારે પ્રદેશ કોંગ્રેસનો અધ્યક્ષ હતો ત્યારે 2011માં કોંગ્રેસના આઈટી સેલનો વિભાગ શરૂ કરવા માટે આ કામગીરી શરૂ કરી ત્યારે બહુ જ થોડા કાર્યકરો હતા. આજે આ ખૂબ મોટી સંખ્યામાં આ વિભાગ સાથે જોડાયેલા છે. સોશિયલ મીડિયા દ્વારા ભાજપના સરકાર જૂઠાણ પ્રચાર સમક્ષ રજૂ કરવા છે. ભાજપ માત્ર શાસનમાં થઈ શકે છે. આ સંમેલનમાં કોંગ્રેસના પ્રતિનિધિ પ્રિયંકા ચતુર્વેદી, કોંગ્રેસના ધારાસભ્ય અને શહેર અધ્યક્ષ ચેતન રાવલ, વિપક્ષના નેતા દિનેશ શર્મા સહિત મોટી સંખ્યામાં લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદના ઉમિયાધામ સોલા ખાતે સમસ્ત પડિયા સમાજ સુરત અને ઉમિયાધામ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ગઈકાલે સોલાના ઉમિયાધામ ખાતે બાદશાહ સુકન્યા બોન્ડ અર્પણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બહેનો દ્વારા આયોજિત બહેનો માટેને બહેનોને સમર્પિત હતો. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું અને સ્ટેજથી પાર્કિંગ સુધીની તમામ વ્યવસ્થાઓ બહેનોએ ભાગ લીધો હતો. આ સમારોહમાં અમદાવાદ સહિત 14 જિલ્લાની આશરે 1510 દીકરીઓને બાદશાહ સુકન્યા બોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત પાટીયા સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ છે બોન્ડ વિતરણનો, જે આગલા વર્ષે પણ 3 ઝોનમાં કાર્યક્રમ કરેલો અલગ અલગ સુરત, રાજકોટ અને અમદાવાદ. આ વર્ષે પણ એ રીતે છે.
અહીંના જે ઝોનમાં ઉત્તર ગુજરાત અને અમદાવાદ આસપાસના જે વિસ્તાર છે તેના લાભાર્થીઓને નજીક પડે એની માટે પહેલેથી પસંદ આ ઝોન કર્યો છે. મૌન વિતરણ છે અને આ વખતે બહેનોનું મંચ રાખ્યું છે. એક નવું પહેલું થાય અને આ માહિતી આપણને થાય છે કે ભાઈ બહેનોને લાભ આ નથી મળતો, એટલે આ વખતે અમારા ઘરેથી નથી એવું સજેશન આવેલું, એટલે મેં સુત્રિયા સાહેબના હામી કીધું કે ચાલો જોઈ છીએ એમ કે આ વખતે બહેનોનું મંચ રાખીએ, એટલે મંચ આખું બહેનોનું. આ કાર્યક્રમ અંગેની વિગતો આપતા પાટીયા સમાજના ભામાસા લવજી બાદશાહ અને પ્રમુખજી સુતરિયા અને ટીજી ઝાલાવાડીએ જણાવ્યું હતું કે બાદશાહ સુકન્યા બોન્ડ સમારોહ પાટીયા સમાજની 2015 અને 2016માં બીજી દીકરી જન્મી તો તેમને અમે આ બોન્ડ અર્પણ કરીએ છીએ, જે અંતર્ગત દીકરી 21 વર્ષની થાય ત્યારે તેને 2 લાખ રૂપિયા મળી શકે. ગુજરાતની 10,000 પાટીદાર દીકરીઓ માટે 200 કરોડના બાદશાહ સુકન્યા બોન્ડ અર્પણ કરવામાં આવનાર છે. આ માટે ગોવિંદ આ માટે એક ખાસ સમિતિની પણ રચના કરવામાં આવી છે. આ માટે એક ખાસ સમિતિની રચના કરવામાં આવી છે ગોવિંદ, જેમાં ગોવિંદભાઈ ધોળકિયા, મથુરભાઈ સવાણી, સૌજી ધોળકિયા, લાલજી પટેલ સહિત 10 મહાનુભાવો છે. લવજી બાદશાહે વધુમાં જણાવ્યું હતું કે 10 વર્ષ પહેલાં મારી નજરમાં આવ્યું હતું કે આ ઇનબેલેન્સ થઈ રહ્યું છે. 35 વર્ષના દીકરા થયા પણ દીકરી મળતી હતી, જે રશિયો વિજ્ઞાનના દુરુપયોગથી ઘટાડે તેનો ભોગ નીચેના માણસો બને છે. ત્યારે થયું કે આના માટે કંઈક કરવું જોઈએ, સમાજનો દાખલો બેસવા માટે આ કામ શરૂ કરી છે. સમગ્ર સમાજ સ્વીકારશે તો જ સમાજમાં ચોક્કસ પરિવર્તન આવશે. જૂનાગઢના ભેસાણ ખાતે યોજાયેલા સમુલગ્ન મહોત્સવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર, જયેશ સાદડિયા સહિત મોટી સંખ્યામાં લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ તમામ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતો વિકાસ માટે રાજ્ય સરકાર પૂરતા પ્રમાણમાં પાણી, બિયારણ, વીજળી અને ઉપજની ટેકાના ભાવે ખરીદી કરશે. મુખ્યમંત્રી તેમના વતનનું ગામ ચણકા અને સમગ્ર જૂનાગઢ જિલ્લાના નાગરિકોને પૂરતું પાણી આપવાની રાજ્ય સરકાર વતી ખાતરી ઉચ્ચારી હતી અને આ માટે રાજ્ય સરકાર પ્રયત્નો કરી છૂટશે. રાજ્યના વિદ્યાર્થીઓના હિતરક્ષણ માટે ફી નિર્ધારણ સમિતિ રચના કરવામાં ગુજરાત રાજ્ય દેશભરમાં પ્રથમ છે એમ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સૌની યોજના સત્વરે અમલી બનાવવા માટે રાજ્ય સરકાર પૂર્ણ ઇચ્છિત છે, જેનાથી પાણી અછત સ્થિતિ સુધી મહદાંશે કાબુ લાવી શકાશે. સૌની યોજના આવતા વર્ષ કાર્યરત થવાની મુખ્યમંત્રીની સમક્ષ તેમણે નેમ વ્યક્ત કરી હતી. આજે પ્રભુત્વમાં પગલાં પડનાર 86 દીકરીઓને પૈકી મા બાપ વિહોણી એક દીકરીને લગ્નજીવનની શુભકામના પાઠવીને મુખ્યમંત્રીઓનું માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભેસાણના અગ્રણી નાગરિકો સુમતિજીને એનાયત કરી મુખ્યમંત્રીનું બહુમાન કર્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ ગાંડુભાઈ કઠરિયા, સરપંચ ભૂપતભાઈ પહાણી, કલેક્ટર ડોક્ટર રાહુલ ગુપ્તા, જિલ્લા વિકાસ અધિકારી અજય પ્રકાશ સહિત મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જનલક્ષી ફાઇનાન્શિયલ સર્વિસીસ કે એવી સર્વિસીસ છે કે જે માઇક્રો ફાઇનાન્સ કરે છે અને નાની નાની લોનો લોકોને પૂરી પાડે છે. આ જનલક્ષ્મી ફાઇનાન્શિયલ સર્વિસ 15,000 થી 3 લાખ સુધીની નાની લોનો પૂરી મહિલાઓને પૂરી પાડે છે. ગઈકાલે માતૃ દિવસ મધર્સ ડે નિમિત્તે ઠાકોરભાઈ દેસાઈ ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને જનલક્ષ્મી ફાઇનાન્શિયલ સર્વિસ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ખાસ ઉપસ્થિત રહી હતી અને જનલક્ષ્મી ફાઇનાન્શિયલ સર્વિસ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. 80 લાખ બચ્ચે હર સાલ સ્કૂલ સે ડ્રોપ આઉટ હો જાતે હૈ, અલગ અલગ તકલીફો કે લીએ. આજ યે માતૃ દિવસ 17 શહેરો મેં બના રહે ઓર હમારે હર જગહ 1.5 લાખ સે ઉપર મહિલાઓ કો કવર કર રહે ઓર ઇન મહિલાઓ કો એસે ઇવેન્ટ્સ મેં બુલા રહે જહાં હમ ઇનસે પ્રતિજ્ઞા કરવા રહે કે વો અપને બચ્ચો કે ફ્યુચર કે લીએ પ્રતિબદ્ધ રહે ઓર વો ઉનકો પઢાએ ઓર કિસી ભી જિતની ભી તકલીફ હો ફિર ભી સ્કૂલ કી એજ્યુકેશન ઉનકો કરવાએ. તો યે જનલક્ષ્મી કી તરફ સે આયોજિત કિયા જા રહા હૈ યે કાર્યક્રમ ઓર 17 શહેરો મેં. જનલક્ષ્મી કા મેઇન ઓફિસ કિધર? બેંગલોર મેં ઇનકા મેઇન ઓફિસ હૈ ઓર યે 15 સાલ પુરાની કંપની હૈ ઓર ભારત કી સબસે બડી માઇક્રો ફાઇનાન્સ કી મિનિમમ. ભારતમાં આશરે 8.31 મિલિયન બાળકો તેમના પરિવારો નાણાકીય રીતે ટેકો આપવા માટે દર વર્ષે સ્કૂલમાંથી અધવિશેષ ભણવાનું છોડી દે છે. આ અધ્યયનમાં લેતા માતૃ દિવસની યાત્રીમાં જનલક્ષ્મી ફાઇનાન્શિયલ સર્વિસીસ દ્વારા ઓછી આવક ચૂકવતી માતાઓને તેમના સંતાનો માટે વિધિસર શિક્ષણના મહત્વનો ભાર આપતા જાગૃતિ પહેલા દિશામાં મોટું પગલું ભર્યું હતું. 434 સ્થળે હજારો માતાઓ અને પિતાઓ આ નિમિત્તે આગળ આવી હતી અને જે તેમના
સંસ્થાનોને સુનિશ્ચિત કરવા માટે શપથ લીધા હતા. જીએફએસએ ભારપૂર્વક માને છે કે દરેક નાગરિકોને તેમના સપના અને આકાંક્ષાઓ સાકાર કરવામાં મદદ કરવી જોઈએ. વિધિસર શાળાઓ શિક્ષણને હાંસલ કરવાની ચાવી છે. આ કાર્યક્રમ સત્તર શહેરોમાં યોજાયો હતો, જેમાં માતૃત્વ અને વેપારી સાહસિકતાની જોશ ઉજવણી કરવામાં આવી હતી. દરેક સ્થળે ડ્રીમ વોલ બનાવવામાં આવ્યો હતો, જેમાં વિવિધ માતૃઓના તેમના સંતાનો સપના પ્રદર્શિત કર્યા હતા. માતૃ દિવસે પ્રવૃત્તિ પ્રસંગે જીએફએસના પ્રતિનિધિ દ્વારા માતાઓને તેમના સંતાનો શિક્ષણની નોંધનીયતા પર સુનિશ્ચિત કરવી માતા પરિવારની પ્રમુખો કરી લીધી છે. એની પેરેલ ચર્ચા હવાફેર માટે વિવિધ પ્રવૃત્તિઓ બાળકોને તેમની માતાના ઉત્તમ શા માટે લાગે છે તેની ઉપર વાર્તાલાપ સમાવેશ થયો હતો. સિદ્ધાર્થ એસ રિજનલ હેડ દ્વારા તળિયાના સ્તરે ઉઠવું અને તે શિક્ષણ તેને કારકિર્દીને સફળ કરી રીતે બનાવ તે લક્ષ્યના માધ્યમથી રાખીને માતાઓને પ્રેરણા અપાઈ હતી. શિક્ષણનું મહત્વ ત્યાંથી તેમના સંતાન માટે તકો દ્વારા કઈ રીતે ખુલી શકાય તેના માટે ભાર અપાયો હતો. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.